જ્યારે હું યુવકમાં હતો, કોલેજ ભણતો હતો, પછી યોગીઆપા જે આણંદની આજુબાજુ ગામમાં આવ્યા તે વખતે હું કોલેજથી બપોરે જમવા ઘરે ના જાઉં, સીધા એમની પાસે જાઉં. તો ગાના ગામમાં બાપા હતા અને ત્યાં હું ગયો. જમ્યા, બાપા જમાડ્યા બરાબર. પછી હું જતો હતો, બા ક્યાં જાઓ છો? તો કોલેજ ભણવા, ગાયબ્રહ્મ વિદ્યાની કોલેજ છે, અહીં તો 10 વાતો મળે કંઈક પછી જાઓ. પણ તે વખતે હવે આજ્ઞા પણ તો જે એકાગ્રતા કર્યું, 5 મિનિટમાં 5 વાત થઈ ગયા. એટલે પછી બીજી 5 એમાં જરા ટાઈમ લાગ્યો, પણ પહેલી 5 તો 5 મિનિટમાં થઈ ગયો, નાની હતી. અને તો બીજી 10 મિનિટમાં બધી જે વાત કરી અમે, પછી જો યોગી આવે કે આ બ્રહ્મ વિદ્યાની કોલેજ જો, એટલે આગ્રહ કેટલો હતો આ યોગીજી મહારાજ યોગ પ્રવૃત્તિ કરાવતા. અમે બધા યોગ તરીકે સ્વામીજીની સાથે ફરતા, તો એક તો દરેક વેકેશનમાં લગભગ ત્યાં પહોંચી જતા, અને યોગીજી મહારાજ વચનામૃત મોડે કરાવે, વાતો મોડે કરાવે, પછી મોડે કરાવે, પણ એમાં પાછું આમ બધા બહુ ડાફોરિયા ના મારે એટલે આમ દીવાલ આગળ બેસાડે બધાને, મોડા એ બાજુ રાખીને એ રીતે કરાવે. પછી પાછો પાઠ લે અને પ્રવચન કરાવતા, એમાં પાછું કોઈ અંગ્રેજીમાં પ્રવચન કરે તો બહુ રાજી થાય, અને પાછા બોલે કે અંગ્રેજીમાં પ્રવચન કરાવવા છે. સાથે સાથે અમે ફરતા તો અમારા જીવનમાં કંઈક લાભ થાય એના માટે પોતે મુખપાઠની ખૂબ જ આગ્રહ રીતે રાખતા. અમને વચરામણ છે, સ્વાની વાતો છે, કે ચેષ્ટાના પદો છે, એ બધું મુખપાઠ કરવાની ખાસ આજ્ઞા રીતે કરતા, અને પોતે જાતે પણ મુખપાઠ રીતે અમારો લેતા, અને એમાં પોતે ખૂબ રાજી પણ દર્શાવતા. તો આની પાછળનો મુખ્ય હેતુ એક જ હતો યોગી બાબાનો, કે આના દ્વારા યુવકો જ્ઞાન શીખે, જ્ઞાનમાં પાવરદા થાય. વચનામૃત અને સ્વામીની વાતોના જે સિદ્ધાંતો છે, મહારાજના જે સિદ્ધાંતો છે, એ સારી રીતે એ પોતે સમજે, વિચારે, જીવનમાં અપનાવે, બીજાને પણ સમજાવી શકે, તો એ વિશેષ એમનો આખો એક અભિપ્રાય હતો. તો એ હેતુથી આ પ્રકારના અધિવેશનો અને શિબિરો પોતે હંમેશા યોજાય એ માટે પ્રેરણા આપતા હતા. ખાસ કરીને યુવાનો જ્યારે તૈયાર થઈ અને પ્રવચનો કરતા ત્યારે યોગી બાપા બહુ જ આમ રાજી થાય, જોયા કરે. આ અધિવેશન 2 તબક્કાની અંદર યોજાયેલું. પહેલા તબક્કાની અંદર આંતરક્ષેત્રીય અધિવેશનમાં લગભગ 40 સ્થળોએ હજારો યુવકોએ ભાગ લીધેલો. 22,000 યુવકોમાં યુવતીઓ પણ હતા, એટલે 11,000 યુવકો અને 11,000 યુવતીઓએ આ અધિવેશનની અંદર ભાગ લીધો. એ અધિવેશનમાંથી જે પસંદગીના 3,000 યુવકો અને યુવતીઓ હતા એનું સારંગપુરની અંદર અખિલ ભારતીય અધિવેશન આયોજાયું. રાજકોટથી આવું છું, ભાવનગર, બોરસદથી, વડોદરા, અમદાવાદ.
વચનમાં મારે અહીંયા સ્પર્ધામાં ભાગ લેવાનો છે. સ્કીટમાં છું હું, સત્સંગ જ્ઞાન પ્રશ્નોત્તરીમાં અને સાથે સાથે નિબંધમાં પણ મારે ભાગ લેવાનો છે. સત્સંગ જ્ઞાન પ્રશ્નોત્તરી અને પ્રવચનમાં ભાગ લીધો છે. 150 વર્ષના સમાંતર અને 111 વર્ષના અમૃત કર્યા છે અને એને સમાંતર 555 સાખી કરી છે. 555 સ્વામીની વાત અને 222 કીર્તન કરેલા છે. મેં નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. એટલે પ્રશ્નોત્તરીનું વાંચન કરતા કરતા જે સાંપ્રદાયિક જ્ઞાન છે, આપણું તત્વજ્ઞાન, એની એક દ્રઢતાથી એટલે સંપ્રદાય પ્રત્યે એક વિશેષ અસ્મિતા જાગૃત થઈ. ભગવાનનો ભક્ત હોય તેને જે દુઃખ પડે છે તે તુચ્છ પદાર્થને આધે ભગવાનની આજ્ઞા રૂપે કરી સુધી બ્રહ્માસી એમને પૂછો તો પણ દાયા છે કે અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવે. જે ભગવાનના ભક્તિ સાથે સતનો ભેદ હોય બળે પૂર્વ જન્મના પાપ અંધકારે સગું નહીં ગોયન ઉરે કોટી જપ કરીને કોટી વ્રત કરી કોટી યજ્ઞ કરી કોટી દાન કરીને જે ભગવાન ને સાધુને પામવા તો આપણને આજ મળે. જે મોટો માણસ હોય તે આગળ જશે. પરમેશ્વરના વિશે તેને કોઈ શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું અને તે અને ધ્યાન કરતા એક રૂપિયા બે જોઈએ તો હજારો લાખો છે અને તેઓના હજારો લાખો છે તો પણ એકલા જ છે એમ સમજવું. મનોમય ચક્રદેશ શું છે ને તેની ધારા થી સી સમજવી ત્યારે સજીવાન બોલાજી મનોમય ચક્ર તે મને જાણવું ને તેની ધારા થી 10 ઇન્દ્રિયો છે તેમ જાણવું. સંત હું મુતે વળી સંતરે એમ માને જો મારી મૂર્તિ એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મ નું પોષણ થાય છે અને તેના પ્રસંગ એવા સાધુ ના પ્રસંગ થકી જ જીવને મુક્ત. મોટા શહેરનું સેવન તથા અધિકાર તથા ધનનો પ્રસંગ એ આદિ જીવને બગાડવાના હેતુ છે માટે સમજી રાખો.
મારા જનની અંતકાળે જરૂર તેડે વાવવું શરણાવા શિવાલો આવ્યા ની પર મોટા જે સાધુ તેનો જે અવગુણ લે તે ઘટતો જાય છે અને તેના જે ગુણ લે તે વધતો જાય છે અને ભગવાનની ભક્તિ તેનું અંગ A wise devotee of God who can discern between sat and asat, identifies the flaws within himself and thoughtfully eradicates them. Moreover, he rejects any apparent flaws that he perceives within God and his son. You never perceive flaws. Asha hi param dukham, naidashyam hi param sukham, e tran sukham. ખાસ તો પરિવારના સભ્ય મમ્મી પપ્પા એમનાથી ખૂબ સપોર્ટ મળ્યો હતો. મારા પપ્પા ચિત્રંજનભાઈએ 150 વચનામૃત 90ની સાલમાં જે અધિવેશન હતું એમાં કર્યા હતા એટલે પપ્પા થ્રુ મને બહુ બળ મળતું હતું. મમ્મી મારું દરરોજ રિપીટેશન રહેતા હતા. પછી ભાભીનો પણ બહુ સપોર્ટ હતો અને કાર્યકરો મને બહુ બળ આપતા હતા એટલે હું કરી શકી છું. અને ટોટલ આખા દિવસની 15 અવર્સ હું અધિવેશન માટે જ કરતી અને 2 વીકની અંદર મેં આમ તો 40 વચનામૃત 2 વીકમાં જ પણ આ એક એવી સુવર્ણ તક છે કે જેમાં મારી બધી શક્તિઓ ખીલવાની આમ પૂરેપૂરી સંભાવના છે. એટલે મેં એવું નક્કી કરી લીધેલું કે બધી સ્પર્ધા, એવું નહીં કે એક જ સ્પર્ધાની અંદર તૂટી પડું, પરંતુ બધી સ્પર્ધાની અંદર સમાંતર રીતે મહેનત કરું તો પછી બધી શક્તિઓ ધીરે ધીરે બહાર આવે. એમ નકર એકની અંદર રહી જાય તો બીજાની અંદર કાચો રહી જાય. જડતામાં ચેતનની જ્યોત જગાવે ને પૃથ્વીના પેટાળે પુષ્પો ખીલા. પરંતુ શું આ વાત આજના યુવાનોને લાગુ પડે છે ખરી? આજનો યુવાન તો પાનના ગલ્લે ચવાઈ ગયો છે ને સિનેમાના હોલમાં સમાઈ ગયો છે. કે જિંદગી ના મિલેગી દુબારા માટે ખાને કા કુજાને કા ઓર બત્તી બુજા કે સો જાને કા. આજકાલ ઠેર ઠેર અપવિત્ર ભૂમિઓ કેટલી બધી વ્યાપી છે. હોટેલો રેસ્ટોરન્ટ મોલ્સ ની ભૂમિમાં મન અસ્થિર અને અશાંત બને તે સ્વાભાવિક. કે ભારતનો રાષ્ટ્રીય રોગ કયો છે તો વિના સંકોચે કહી શકાય કે આરસ. આજના આધુનિક યુવાનના વિકાસે વિશ્વને હાથમાં મારતું કરી મૂક્યું છે. પૃથ્વી ઉપર પણ જાત જાતની જ્ઞાતિ ભાતિ રીતિ જાતિ નીતિ અને જાત જાતના રંગના પહેરવેશ છે. એ પૃથ્વી ઉપર જો સાન ફ્રાન્સિસ્કોમાં જઈને ગગન તરફ જોવામાં આવે તો એક જ વાદળી રંગ. આજે ગીરી ગુહાથી લઈને ગગન ગુહા સુધીના યુવાનની વિકાસની અનંત યાત્રા આજે પણ શરૂ છે. આજે આજના આધુનિક યુવાનના વિકાસે વિશ્વને હાથમાં મારતું કરી મૂક્યું છે. ક્રિકેટર્સ યુવાનોને જે ગમે છે તે આપે છે. આ લોકો તેના લૌકિક આદર્શ હોઈ શકે પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ એક માત્ર આદર્શ છે કે જે લૌકિક ની સાથે સાથે પારલૌકિક આદર્શ પણ છે કે જેમને યુવાનોને જે ગમે છે નહીં પરંતુ જેની જરૂર છે તે આપે. બીજી મહારાજ ના શબ્દો ને ચરિતાર્થ કરવાનું કાર્ય બીએપીએસ યુવા પ્રવૃત્તિ કરે છે. આવો તો લાખો યુવાનોને સ્વામીશ્રીએ પોતાના સાચા જીવનની અંદર રાહ બતાવ્યો છે. એ યુવક ને નિયમ ધર્મ પ્રત્યેની દ્રઢતા જોઈ અને સિલેક્ટ કરે છે અને તેનો ફીડબેક આપતા જણાવે છે ટ્રાય ટુ બીકમ એઝ લોયલ એન્ડ એઝ ઓનેસ્ટ. And I know one such person who has molded over 100,000 lives of youth in BAPS. And that person is none other than His Divine Holiness, Param Pujya Pramukh Swami Maharaj. Yogiji Maharaj, પોતાની સાથે વસતા રહેતા યુવાનો પોતે નિયમ ધર્મની અંદર વત તપની અંદર આગળ વધે એવી અપેક્ષા રાખતા હતા. જેમ પ્રથમના સંસદમાં વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે સત્પુરુષ છે એના સંગમાં જે સંગી આવે છે તેને ભગવાનના સુખમાં સુખ્ય કરવો છે અને મહારાજ જેવા ગુણ એનામાં આવે એવો બનાવો. વિષયો હતા એ વિષયોને બહુ જ સારી રીતે વળગીને ક્રમબદ્ધ સિક્વન્સની દ્રષ્ટિએ, રજૂઆતની દ્રષ્ટિએ, લોજિકની દ્રષ્ટિએ અને જે કાંઈ રેફરન્સીસ પણ આપવાના હતા બહુ જ સારી રીતે અમુક યુવાનોએ એની રજૂઆત કરી હતી. જેમ ગગનના એક વાદળી રંગમાં તાપ સહિત સૂર્ય, પ્રકાશ સહિત તારો, ચાંદની સહિત ચંદ્ર, તેમ ગગનનો આ એક રંગ આપણને નિર્દેશ કરે છે સનાતન સિદ્ધાંતનો, જે છે ભક્ત સહિત ભગવાનનો, બ્રહ્મ સહિત પરબ્રહ્મનો, અક્ષર સહિત પુરુષોત્તમનો. યોગીજી મહારાજ કહેતા આપણે 10 લાખ હરિભક્તો છે. જો તેને 5-5 ને વાત કરે તો 50 લાખ હરિભક્તો થઈ જાય. અનેક શક્તિનો મહાસાગર પણ It is a temple of will, a vigor of emotions, quality of imagination. Youth is a temperamental predominance of courage for timidity, of appetite for adventure, of a love of ease. Yuvanona, ava sarvangi vikasni shala che, BAPS Yuva Pravritti. Please.
जो सोवत है वो खोवत है, जो जागत है वो पावत है। आड़स ए युवानी ने अंधकार तरफ ले जाए छे, आड़स ए युवानी ने दुख तरफ मारतो एक धीमो धक्को छे। કુંડળના રાજભાઈને તો આપણે ઓળખીએ છીએ। પ્રશ્ન એ મનુષ્ય જીવનની વાસ્તવિકતા છે, રોજ નવા પ્રશ્નોનો આપણને અનુભવ થતો હોય છે। બાળપણ એ નાદાન અવસ્થા છે, પણ મોટા થતાં જ આપણામાં સમજણ આવી જાય છે, તેના કારણે આપણા પ્રશ્નો વધી જતા હોય છે। પ્રશ્નો અનેક પ્રકારના છે, શારીરિક, માનસિક, બૌદ્ધિક, આધ્યાત્મિક। 10 વર્ષ પહેલા અમેરિકા પાસે સ્ટીવ જોબ્સ, બોબ હોપ અને જોની કેશ હતા, પરંતુ આજે અમેરિકા પાસે જોબ્સ નથી, હોપ નથી અને કેશ પણ નથી। हमें हमारे जीवन में आत्मोन्नति करना बहुत जरूरी होता है, हमें हमारा जीवन सफल बनाना बहुत जरूरी होता है, और ये जीवन सफल बनाने की एक क्रिया होती है जिसमें हम प्रेरणा, आत्मनिरीक्षण और अच्छे सिद्धांतों को अपने जीवन में आत्मसात करते हैं। લીલામૃતમાં કહ્યું છે ને કે સત્સંગનો પ્રશ્ન કથા જપાયો, જોતે કદાપી નબળો જણાયો, સત્સંગ રૂપી શુભતો હવેલી પડી જવાની ગરવી જોયેલી। કહેતા કે મોક્ષ કરવો છે તો થાય કઈ રીતે? શું તપ કરવાથી થાય, દાન કરવાથી થાય, ધ્યાન કરવાથી થાય, કે પછી તીર્થ યાત્રા કરવાથી? ખૂબ જ સારી તૈયારી છે વચરામત અને સ્વામીની વાતોનું, મેટરની દ્રષ્ટિએ અને રજૂઆતની દ્રષ્ટિએ ખૂબ કોન્ફિડન્સલી એ લોકો બધા બોલતા હતા, ખૂબ સ્પષ્ટ રજૂઆત અને જે કાંઈ એને કહેવું છે મુદ્દાની સ્પષ્ટતા એ પણ ખૂબ સારી હતી। લગભગ કોઈ પણ વિદ્યાર્થી કે યુવક એ ગભરાતો નહોતો। પણ કથા વાર્તા ને ઈશ્કી મગનભાઈ રવિ સભા પણ સ્મશાનમાં કરી હતી। જાજી કીડી સાપને તાણે, પણ કેવી રીતે? તો તેમનામાં સંપ અને એકરૂચિથી કાર્ય થતું હોય ત્યારે। આમ આપણે એકરૂચિથી જોડાયેલા હોઈએ તો એક સંઘ બનતો હોય છે, અને આ સંઘ શક્તિને કોઈ તોડી શકતું નથી। હજારો ને લાખો ના સમૂહ બરાબર છે। બલિદાનો અમે આપીશું। શહેરના 10 ધનાઢ્ય વ્યક્તિઓમાં મારું સ્થાન છે, અને એ સ્થાન તારા ખોટા કર્મો કરીને જ મેળવ્યું છે એટલે આ કીધું। આપણે તો મળેલા જીવ કહેવાય ને, મળેલા જીવ તો પછી ઘરની વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે ઘરમાં એડજસ્ટ થતા શીખો। સંવાદમાં એટલે કે સ્કીટમાં નિર્ણાયક તરીકે રહેવાનું થયું હતું। આ સંવાદોને માર્ક આપવાને તમારી પરીક્ષા છે, કારણ કે બહુ જ આપણને ક્રિએટિવિટી, નવું નવું બધું યુવાનોની અંદર કેટલું બધું છે અને કેટલું બધું આપી શકે છે એની શક્તિનો આપણને ખ્યાલ આવ્યો। દરેક સંવાદની અંદર જે એક્શન કહેતા કે એનું જે હાવભાવને બધું રજૂ કરવું, એની અંદર પણ ઘણા યુવાનોએ ઘણો સારો દેખાવ કર્યો, કે જે આપણને એમ લાગે કે ના આ લોકો બહુ વિચારી કરીને આ બધું કરે છે, 10 મિનિટની અંદર, ટૂંકા સમયની અંદર આટલું બધું આપી દેવું એક બહુ મોટું અઘરો વિષય છે, પણ દરેકે બહુ સારો પ્રયત્ન કર્યો। લખી લેજો હથેળીમાં નામ મારું, શું છે પ્રેમના દેશમાં છે ધામમાં, કોઈ દિવસ તરસ લાગશે ને હથેળીથી પાણી પીતા યાદ આવશે નામ મારું। આ મંત્ર દાણા ને આ નાખ્યો સેવામાં સમર્પિત થઈને લાવ તું સાચો જે। આ પ્રોજેક્ટ જોઈને એવું લાગે છે કે મીના અને શીનાનું પ્રમોશન પાકું। તમે પૈસાની વ્યવસ્થા કરો તો જ હું તમારા પેશન્ટને ઓપરેશન થિયેટરમાં લઈશ। ના ના ડોક્ટર સાહેબ, એવું ના કરો, હું હમણાં જ પૈસાની। જે બી સંસ્કારો મને મળ્યા છે તે BAPS થી મળ્યા છે, જે બોલવાની કળા છે તે BAPS થી મળી છે। દેખી ચરબી સાવરી
ફર્સ્ટ તો એ લોકોને જે સૂર છે, પછી તાલ છે, લય છે, પછી એ લોકોનું જે એક્સપ્રેશન છે અને રજૂઆત આખી ટોટલ એના ઉપર જજિંગ કરતા હતા, તો ઘણા ઘણાનું હાવભાવ પણ એવા આપણને દેખાય, જે આનંદ જેવું ભજન એવું રજૂ કરતા હતા. પણ એટલું જોવા મળી રહ્યું આપણને કે જે તૈયારી કરીને જે અમુક જે ગ્રુપ્સ આવેલા જુદા જુદા વિસ્તારોમાંથી, એ અમારા માઇન્ડમાં હતું એની, એટલે કેલિબર વોઝ વેરી હાઈ. વી વેરી વેરી એપ્રિશિએટિવ, વેરી વેરી ગ્લેડ ટુ સી ધેમ સિંગિંગ ઇન સચ અ વે. એકચ્યુઅલી બહુ ગુસ્સાવાળી છું અને આઈ એમ લેઝી, સો આના પરથી હું હાર્ડવર્કિંગ પણ થઈ છું, હું મારું ટાઈમ મેનેજમેન્ટ પણ કરી શકી છું. ઇટ બેનિફિટેડ અ લોટ. ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ અ લેઝી લેડ, બટ ફોર પ્રિપેરેશન ઓફ અધિવેશન આઈ વોક અપ અર્લી ઇન મોર્નિંગ, આઈ સ્ટાર્ટેડ રીડિંગ વચનામૃત વિચ આઈ વુડન્ટ હેવ ડન લાઈક યુઝ્યુઅલી, એન્ડ આઈ એમ નોટ રિયલી ગુડ ઇન કીર્તન, બટ ધેન ફોર અધિવેશન આઈ હર્ડ લોટ ઓફ કીર્તન્સ, આઈ ટ્રાય ટુ સિંગ અલોંગ એન્ડ I understood the beauty of kirtan, so and I became a pretty responsible person, because I mean when you have to memorize, when you read vachanamrutas you try to learn them, you it's Shri Ji Maharaj's words, so you try to follow them as well, so I became a better. Haji to papa nu 12mu 13mu par nathi patyu, ek athvadi thayu che ame loko agni da apyo ane e j bija j raivare ane e બસ એ જ ગયો રવિવાર હતો કે જ્યારે એ જ સમય હતો જ્યારે મારો અધિવેશનનો ટાઈમ હતો અને પપ્પાની બધી ક્રિયા થઈ હતી, પણ ખબર નહીં એ બાપા જ છે અને બસ સર્વત્ર કે એમણે જ મારી સાથે રહીને આ બધું જેમ કે પોસિબલ થઈ શક્યું છે. જ્યારે હું અહીં આવ્યો અખિલ ભારતીય અધિવેશનમાં, ત્યારે મેં જોયું કે કેટલા બધા સ્પર્ધકો આમાં ભાગ લઈ રહ્યા છે અને એક ઇનામ લાવવાની, સ્વામીને રાજી કરવાની, મંડળનું નામ વધારવાની, એક ક્યાંક સ્પર્ધાત્મક વિચાર તો ક્યાંક સ્વામીજીના રાજીપાનો વિચાર. આપને પ્રાર્થના કે આપ અમારી આ બધી ભૂલોને માફ કરી દો. ભૂલો બધી માફ થઈ ગઈ ને. શાન હમ બીએપીએસ કી શાન. સંકલ્પ માં હમારી ગુરુ વચન પહેચાન.
हमारा है संकल्प महान, हमारे गुरु वचन पहचान। आओ मनाए षष्ठी पूर्ति को, हो जाए गुरुवार। हम बीएपीएस की शान है, हम बीएपीएस की शान है, हम बीएपीएस की शान है, हम बीएपीएस की शान है। हमारी गुरु वचन पहचान, हमारा है संकल्प महान, हमारी गुरु वचन पहचान, हमारा है संकल्प महान, हमारी गुरु वचन पहचान, हमारा है संकल्प महान, हमारी गुरु वचन पहचान। स्वामी नारायण इष्ट कृपा से युवा प्रवृत्ति पाई है, स्वामी नारायण इष्ट कृपा से युवा प्रवृत्ति पाई है, यज्ञ पुरुष और योगी जी ने इसकी ज्योत जलाई है, यज्ञ पुरुष और योगी जी ने इसकी ज्योत जलाई है, ओ प्रमुख स्वामी ने युवा ज्योत ये दिगंत में फैलाई है, प्रमुख स्वामी ने युवा ज्योत ये दिगंत में फैलाई है, दिगंत में फैलाई है, दिगंत में फैलाई है, भय के भाव से लाखों जुटे करे मैत्री का गान। हम बीएपीएस की शान है, हम बीएपीएस की शान है, हम बीएपीएस की शान है, हम बीएपीएस की शान है। युवकों की है तारणहार।